જાહેર થયા બાદ અમદાવાદની જે બેઠકો છે તે માટે પડાપડી જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે જે પ્રકારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કરી રહી છે તેને જોઈને લાગી રહ્યું છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસને આપના કારણે પટકો પડી શકે તો જે પ્રકારના સમાચાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે

સોળ જેટલી જે સીટો છે તે અમદાવાદની છે ને અમદાવાદની સોળ સીટોમાં ચાર સીટો કોંગ્રેસ પાસે છે બાર સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીનો શહેરી વિસ્તારમાં દબદબો હંમેશા જોવા મળ્યો છે મહાનગરોમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ જોવા મળે છે બે હજાર સત્તરની સ્થિતિ કંઈક અલગ હતી બે હજાર બાવીસની સ્થિતિ કેવી છે તે આપણે સમજવું છે અને તે માટેના પ્રયાસ માટે આપણી સાથે પ્રફુલ્લ ત્રિવેદી સર એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ જોડાયા છે સર સીધી જ વાત છે કે કુલ મળીને જ્યારે સોળ સીટો છે અમે આપણે બે ભાગમાં આપણે જવું છે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ સૌ પહેલાં આપણે વાત કરીએ અમદાવાદ પૂર્વની સ્થિતિ શું છે જાતિગત સમીકરણો કઈ રીતે કામ કરતા હોય છે નેહલ અમદાવાદ એ ગુજરાતની આર્થિક પાટનગર છે અને રાજ્યની અંદર સૌથી મોટું શહેર છે એટલે અહીંની જે બેઠકો છે એનું મહત્ત્વ ખૂબ જ ગણવામાં આવે છે અને અહીંયા હંમેશાથી ભાજપનો દબદબો રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અત્યારે ભાજપ પાસે છે હવે જો પૂર્વની વાત કરીએ તો પહે ઠક્કર બાપાનગરથી આપણે ચાલુ કરીએ ઠક્કર બાપાનગરમાં અત્યારે વલ્લભ કાકડીયા છે ધારાસભ્ય તરીકે ગઈ ચૂંટણીમાં એમને ત્રીસ ચોત્રીસ હજાર ઇઠ્યાસી મતની એમની સરસાઈ હતી હવે આ બેઠક માટે અત્યારે ડૉક્ટર સુરેશ પટેલ વલ્લભ કાકડિયા પોતે અને બાબુ ઝડપિયા ગોર્ધન ઝડપિયા વગેરે નામો ચાલી રહ્યા છે બીજી આવી જ મહત્ત્વની બેઠક છે બાપુનગર બાપુનગર બેઠક છે અત્યારે કોંગ્રેસ પાસે છે હિંમતસિંહ પટેલ ત્યાં ત્રણ હજાર કરતાં વધારે મતથી જીત્યા હતા આ બેઠકની હાર જીત ત્રણ હજાર મતની આસપાસથી જ હંમેશા થાય છે આ બેઠક ઉપર જે નામો ચાલે છે ભાજપના એમાં સૌથી અગ્રણી નામ છે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટનું સુધીર બ્રહ્મભટ્ટ છે જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા છે અને આ વિસ્તારનો જાણીતો ચહેરો છે આ ઉપરાંત પૂર્વ પોલીસ અધિકારી તરુણ બારોટ અશ્વિન પેથાણી વગેરેના નામો પણ આ વિસ્તાર આ વિસ્તાર માટે ચાલી રહ્યા છે પછી નિકોલની વાત કરીએ તો નિકોલમાં બે હજાર સત્તરમાં જગદીશ પંચાલ ચોવીસ હજાર આઠસો ને મતે જીત્યા હતા અને તેઓ મંત્રીમંડળના સભ્ય પણ છે અને બહુ જ જાણીતો ચહેરો છે નરોડામાં બલરામ થાવાણી છે એ સાઠ હજાર મતે જીત્યા હતા જોકે એમના વચ્ચે મારામારીના ને એવા કેટલાક વિવાદો પણ સપાટી ઉપર આવ્યા હતા અસારવામાં રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપ પરમાર જીત્યા હતા અને એ પણ રાજ્યકક્ષાના મંત્રી છે જો કે અસારવાની બેઠક ઉપર જ્યારે સેન્સ લેવાતી હતી ત્યારે કેટલાક વિવાદો વિરોધો એ પણ ઊભું થયું હતું અને અમદાવાદની તમામ બેઠકોમાં સૌથી વધારે વિવાદ આ બેઠક ઉપર થયો હતો ત્યાર પછીની વાત કરીએ તો વટવામાં પ્રદીપસિંહ જાડેજા જેઓ ગૃહમંત્રી હતા એ જીત્યા હતા અને ત્યાં પણ ઘણા બધા નામો ચાલે છે અમરાઈવાડીમાં હસમુખ પટેલ મણિનગરમાં સુરેશ પટેલ જીત્યા હતા મણિનગરમાં અત્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ પૂર્વ મેયર અસિત વોરા વગેરે પણ પોતાની દાવેદારી કરી છે જ્યારે કોંગ્રેસની બેઠકોની વાત કરીએ જે નદી પછી પારનો જે વિસ્તાર છે એને આપણે પૂર્વ વિસ્તાર ગણીએ તો દાણે લીમડામાં કોંગ્રેસમાં શૈલેષ પરમારની જીત થઈ હતી દરિયાપુરમાં ગ્યાસુદ્દીન શેખની જીત થઈ હતી જ્યારે ખાડીયામાં ઇમરાન ખેડાવાની જીત થઈ હતી ખાડિયા છે પરંપરાગત રીતે ભાજપ પાસે રહેલું છે પરંતુ એની જે સીમાંકન થયું એ સીમાંકનમાં જમાલપુરનો વિસ્તાર વધારાનો ભયો જેને કારણે ત્યાં લઘુમતી ઉમેદવારની જીત થઈ છે અને ખાડીયામાં વર્ષો બાદ પહેલી વખત જીત થઈ છે બિલકુલ સર જે પ્રમાણે આપણે પૂર્વ અમદાવાદની વાત કરી પશ્ચિમ અમદાવાદની જો વાત કરવામાં આવે તો કઈ કઈ સીટો આવી છે બે હજાર સત્તરની સ્થિતિ શું છે અને છેલ્લા પાંચ વર્ષમાં કયા સમીકરણો બદલાયા છે આ વખતની સ્થિતિ કેવી છે અને એટલા માટે પણ આપણે પૂછીએ છીએ કારણ કે તે વખતે બે પક્ષો વચ્ચેનો જંગ હતો તે સામાન્ય બાબત હતી આ વખતે ત્રિપાંખીઓ જંગ છે બે હજાર સત્તરમાં પાટીદાર ફેક્ટર પણ ક્યાંક ને ક્યાંક કામ કરતું હતું આ વખતની સ્થિતિ શું છે પહેલાં આપણે ઉમેદવારોના નામને જોઈ લઈએ કે ઘાટલોડિયા જે પશ્ચિમ વિસ્તારમાં સૌથી અગ્રણી બેઠક હોય તો એ ઘાટલોડિયા છે જ્યાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીત્યા હતા અને એમની જે લીડ છે આખા રાજ્યમાં સૌથી વધારે એક લાખ અને સત્તર હજારની હતી એમની એમની જે નામ છે એ એમના વિસ્તારમાંથી માત્ર સિંગલ નામ ગયું હોય તો એ એક જ છે વેજલપુરની વાત કરીએ ત્યાં કિશોર ચૌહાણ છે એ ગયા વખતે જીત્યા હતા અને એમની સામે અત્યારે પ્રદીપસિંહ વાઘેલાનું નામ ચાલે છે અમિત શાહનું નામ ચાલે અમિત ઠાકરનું નામ ચાલે છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના અનેક દાવેદારો ત્યાં છે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે હિતેશ બારોટ એમનું નામ દસ ક્રોઈમાં પણ ચાલે છે જ્યારે એલિસ બ્રિજમાં રાકેશ શાહ ચૂંટાયા હતા બે ત્રણ ટ્રમથી ચૂંટાય છે જ્યાં શહેર પ્રમુખ અમિત શાહે દાવો કર્યો છે પૂર્વ મેયર બિજલ પટેલનો દાવો છે કોર્પોરેટર સુજય પટેલનો દાવો છે પ્રિતેશ મહેતાનો છે આ લગભગ ત્યાં આઠથી દસ દાવેદારો છે પછીની વાત કરીએ નારણપુરામાં તો કૌશિક પટેલ જે મંત્રીમંડળના સભ્ય હતા એમની હવે નાદુરસ્તા તબિયતના કારણે ત્યાં પણ ઘણા બધા દાવેદારો ઊભા થયા છે જેમાં પૂર્વ મેયર ગૌતમ શાહ છે વર્તમાન ડેપ્યુટી મેયર ગીતાબેન છે અને એ લોકોએ દાવેદારી કરી છે જ્યારે સાબરમતીમાં અરવિંદ પટેલનો વિજય થયો હતો હવે જે બેઠકો કોંગ્રેસ પાસે છે એ દાણેલીમડા બાપુનગર દરિયાપુર અને ખાડિયા આ ચાર બેઠકો કઈ રીતે જીતી શકાય એ માટે ભાજપે એ દિશામાં કવાયત શરૂ કરી છે અને આ ચારેય બેઠકો ઉપર ઓએસસીના મજબૂત ઉમેદવાર જો ઊભા રહે તો જે લઘુમતીના મતો છે એ કપાઈ શકે અને એમાં જે બહુ ઓછા મતોથી આ હારજીત થયેલી છે એટલે એમાં ચેન્જ લાવી શકાય એ માટે અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે બીજી તરફ તમે જુઓ કે ગઈકાલે જે ઠાકોર સમાજનું સંમેલન હતું એ જ વખતે જુદા જુદા જે જ્ઞાતિ સમાજ છે એ પોતપોતાની માગણી કરી રહ્યા છે માલધારી સમાજ છે એ એણે પણ માગણી ઉઠાવી છે અને આવતીકાલે એમની થલતેજની અંદર સભા છે કેમ કે અમદાવાદની અંદર લાંબા સમયથી માલધારી સમાજને ક્યારેય ટિકિટ મળી નથી એટલે માલધારી સમાજના ઘણા બધા પ્રશ્નો છે અને સરકાર સામે એ લોકોને અસંતોષ પણ છે એટલે એ એની પણ દાવેદારી છે અન્ય સમાજો પણ વણિક સમાજ છે બ્રહ્મ સમાજ છે એ પણ પોતપોતાની માગણી આગળ કરી રહ્યા છે બિલકુલ પ્રોફેસર ખૂબ આભાર જિંકલ સૌથી મહત્વની બાબત એ છે કે કુલ મળીને સોળ સીટો છે જે સત્તરની સ્થિતિ હતી બે હજાર સત્તરમાં જ્યારે ચાર કોંગ્રેસ પાસે છે ભારતીય જનતા પાર્ટી પાસે બાર સીટો છે હવે જોવાની બાબત એ છે કે કોંગ્રેસ કે ભાજપ કેટલી કવાયત હાથ ધરે છે કેટલી મહેનત કરે છે કે જેથી વધુને વધુ સીટો તેઓ પ્રાપ્ત કરી શકે જિંકલ જી માહિતી બદલ આપનો આભાર તો જે પ્રકારના સમાચાર ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ અમદાવાદની બેઠકો માટે તમામ પક્ષો પડાપડી કરી રહ્યા છે ત્યારે અનેક સવાલ થાય છે આપની અસરથી ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં નુકસાન થશે તે પણ એક પ્રશ્ન છે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારે ગુજરાત પ્રધાન સભાની ચૂંટણીની તારીખ જાહેર કરી ત્યારબાદથી જ અમદાવાદની બેઠકો માટે પડાપડી થઈ રહી છે